કૃષિ મિત્રો, તમે જાણો છો કે જમીન, જે પાણી આપણે જમીન પર નાખીએ છીએ તો એ જમીનમાં શોષાઈ જાય છે, બરાબર ને? વિજ્ઞાનની ભાષામાં તેને શું કહે છે? અંતઃસ્ત્રવણ. અને આ અંતઃસ્ત્રવણ કેવી રીતે થાય છે? આ અંતઃસ્ત્રવણની જે ઝડપ છે, હે ને, એનું માપ છે, કેવી રીતે શોધવું? જેમ કે આપણે ગાડી ચલાવતા હોય તો એની સ્પીડ જોઈએ છે ને, કે ભાઈ એક કલાકમાં આટલા જે ગાડી આપણી ચાલે છે, તો અંતઃસ્ત્રવણની સ્પીડ એટલે કે એની જે ઝડપ છે એ પણ આપણે શોધીશું. અને તે પણ બિલકુલ પ્રેક્ટિકલ સાથે, મારા વિદ્યાર્થીઓ સાથે. આપ જોજો સંપૂર્ણ વિડીયો, અને ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાનગર પ્રાથમિક શાળા ખાતે આપનું સ્વાગત છે. અને આજે આપણે જે પાઠ ભણી રહ્યા છીએ, ભૂમિ, તો ભૂમિ પાઠની અંદર આપણે વાત કરી હતી કે જમીનના જુદા જુદા પ્રકારો છે. કેટલીક જમીન જે છે એ જમીનમાં જોયું કે રેતીનું પ્રમાણ વધારે હોય તો એને આપણે રેતાળ ભૂમિ કહીએ. શું કહીએ છીએ? જો જમીનની અંદર માટીનું પ્રમાણ વધારે હોય તો એને માટીયાળ ભૂમિ કહેવાય. શું કહેવાય છે? ચીકણી માટી હોય છે, બરાબર. એ બહુ, એમાં પાણી, કણો કણો વચ્ચે જગ્યા ઓછી હોય છે. જો ભૂમિમાં રેતી, માટી અને સેન્દ્રિય પદાર્થોનું યોગ્ય પ્રમાણમાં હોય મિશ્રણ, તો એને આપણે ગોરાડું ભૂમિ કહીએ છીએ. અને ગોરાડું ભૂમિ કેવી હોય છે? ફળદ્રુપ હોય છે. હવે શું થાય કે જ્યારે તમે જોયું હશે કે ક્યારેક આપણે તમારા ઘરની આસપાસ, મોટાભાગના ઘરની આસપાસ તો રોડ હશે, પણ કેટલાક લોકોના વાડામાં એટલે કે પાછળના ભાગમાં ઘરના, કે આપણી ઘરના ઓટલાની અંદર જમીન હશે, છે જમીન, અને તમે કચરા પોતું કરીને કદાચ પાણી ત્યાં ઢોળી દેતા હશો, ઢોળો છો, અથવા તો એવું ના કર્યું હોય તો કેટલાક લોકો બહુ એડવાન્સ હોય, બહુ સારા હોય, તો શું કરે, એ લોકો પોતાના ઘરના આંગણામાં ઝાડ રોપી દે, હે ને, અને ઝાડના ક્યારામાં આપણે પાણી નાખીએ છીએ. એ પાણી ક્યાં જાય છે તમે જુઓ છો? એ પાણી, એ શું થાય છે, પાણીનું શું થાય છે જ્યારે ક્યારામાં પાણી નાખો છો ત્યારે? મોટાભાગનું પાણી જમીનમાં શું થઈ જાય છે, હે ને, અથવા તો જમીન પર, આપણે ખુલ્લી જમીન પર પણ પાણી નાખીએ છીએ તો પાણી શું થઈ જાય છે, જમીનની અંદર ઉતરી જાય છે. તો આ ઘટનાને અંતઃસ્ત્રવણ કહેવાય. શું કહેવાય? જ્યારે જમીનમાં પાણી નાખવામાં આવે છે ત્યારે જમીનના કણો વચ્ચે જે જગ્યા રહેલી હોય છે એ જગ્યાને વચ્ચે પાણી જતું રહે છે, આ ક્રિયાને આપણે અંતઃસ્ત્રવણ કહેવાય. શું કહેવાય છે? આપણે અંતઃસ્ત્રવણનો અભ્યાસ કરવાનો છે, બરાબર છે, ડોલ પાણી, આપણે આજે એનો અભ્યાસ કરીશું. હવે અંતઃસ્ત્રવણની સ્પીડ, તો તમે એવું પણ અનુભવ્યું હશે કે તમારા ધાબા પર કે ઘરમાં પ્લાસ્ટરવાળા ભાગ પર પાણી ઢોળાય તો તમે જોજો કેટલી વાર સુધી પાણી રહે છે, વધારે વાર રહે છે, બરાબર નહીં કે? જમીનમાં પાણી રહી રહ્યું હોય ને આપણે પ્લાસ્ટરમાં રહી રહ્યું હોય તો ક્યાં પાણી વધારે વાર રહેશે? પ્લાસ્ટર ઉપર. કારણ કેમ? કારણ શું એનું? પ્લાસ્ટરમાં પાણી અંદર ઉતરતું નથી, બરાબર છે, જ્યારે જમીનમાં. પણ હવે જમીનના પણ જુદા જુદા પ્રકાર જોયા. જેમ કે રેતાળ જમીન હોત તો રેતાળ જમીનમાં વધારે ઝડપથી પાણી અંદર ઉતરી જાય છે. કેમ? કારણ કે રેતાળ જમીનમાં એના રેતીના કણો વચ્ચે બહુ જ જગ્યા હોય છે, અને વધારે જગ્યા હોય એટલે ફટાફટ પાણી ક્યાં ઉતરી જાય છે? નીચે ઉતરી જાય છે. જો માટીયાળ ભૂમિ હોય, મતલબ કે કાળી ચીકણી માટી, તો એની અંદર થોડું રેતાળ કરતાં કેવું છે, ઓછા પ્રમાણમાં જગ્યા હોય છે, બહુ ઓછા પ્રમાણમાં, તો ત્યાં જલ્દી પાણી અંદર જમીનમાં ઉતરતું અને ત્યાં ચીકણી થઈ જાય, લપસણી થઈ જાય, હે ને, રેતાળ જમીન તમે જોજો. પણ જો ગોરાડું ભૂમિ હોય, મતલબ કે રેતીના કણો અને માટીના કણો મિક્સ હોય, હે ને, સેન્દ્રિય પદાર્થ હોય, તો એમાં પણ જે રેતાળ કરતાં વધારે સમય લાગશે જમીન પાણીમાં ઉતરવામાં, હે ને, અંતઃસ્ત્રવણના, અને માટીયાળ કરતાં વધારે સમય લાગશે, બરાબર છે, ઓછો સમય લાગશે, સોરી. તો આપણે અહીંયા આગળ અંતઃસ્ત્રવણ દરનો અભ્યાસ કરવાનો છે. હવે દાખલા તરીકે આપણે અંતઃસ્ત્રવણનું માપ પણ હોય કે એક મિનિટમાં જમીનમાં કેટલું પાણી ઊંડું ઉતરે છે, તો આપણે શું કરવાનું છે કે ચોક્કસ ખાડો કરવાનો છે 1x1 સેન્ટીમીટરનો. તો હર્ષિલભાઈ, આપણે વધારે ખાડો થોડો કરીશું. આપણે આને બે કામ કરીએ છીએ, એક તો અંતઃસ્ત્રવણ દરનો પણ અભ્યાસ કરીએ છીએ, અને બીજી એક આપણે વૃક્ષોને પાણી આપવાની એક ટેકનિક છે, બરાબર છે, કે આપણે ઉપર જમીનમાં પાણી નાખીએ તો બાષ્પીભવન જલ્દી થઈ જાય બેટા, ઉપરનું પાણી. તો આપણે એવું કરીએ કે એને મૂળમાં ઊંડે સુધી પાણી મળે છે એવી વ્યવસ્થા કરીએ છીએ. હર્ષિલભાઈ, હા,
એકદમ ખુરપી સુજલી છે નીચે તો ઊંડો ખાડો નહીં કરે પેલું શું કહે ખુરપી ફીટ કરી દઈશું તો જમીનમાં ભાઈ પાણી ઉતરવાની સ્પીડ અંતસ્ત્રવણ એટલે શું બોલો જોઈ જમીનમાં પાણી ઉડે હે ને જમીનના કણો વચ્ચે બેઠું છે હા સાહેબ બેઠો રહે સ્ટોપ કરી દીધી વિડીયો બધા પોસ્ટ કરી દીધી તો મિત્રો આપણો જે જમીનમાં ખાડો છે તૈયાર છે આપણે એને નજીકથી જોઈ લઈએ છીએ બરાબર છે હવે આપણે એની અંદર એક આ 5 લિટરની ડોલ છે ઓકે આ 5 લિટરની ડોલ છે એ પાણી આપણે નાખીશું અને એનો સમયની આપણે ગણતરી કરીશું ઓકે ઉભર છે હું સ્ટાર્ટ કહું ત્યારે યશવંતભાઈને આપણે કહીએ છીએ કે ભાઈ પાણી રેડવાનું ચાલુ કરશે અંદર અને એકદમ આપણે શું કરવાનું છે રેડી દેવાનું છે બરાબર પાણી એક ડોલ આપણે અને બહાર ઉછળે નહીં હા એટલે નીચેથી હા નીચે બેસીને તો સ્ટાર્ટ ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 લગભગ હવે બધું પાણી લગભગ 5 લિટર પાણી હતું 4 થી 5 લિટર કેટલું હતું 4 લિટર આપણે ગણીએ તો 4 લિટર પાણીને જમીનમાં જતા કેટલો સમય લાગ્યો 500 સેકન્ડ એટલે આપણે હવે જમીનમાં પાણી ઉતરવાની જે ઝડપ છે એને આપણે શોધીએ અંતઃસ્ત્રવણ દર તો લીધેલું પાણી તો કે 5 લિટર કેટલું અને છેદમાં 5 લિટરને આપણે મિલીમીટરમાં ફેરાઈએ તો 5000 મિલીલીટર થાય કેટલા થાય અને આ 5000 મિલીલીટરને કેટલા વડે 500 વડે ભાગીએ તો 1 મીંડું 2 મીંડું ઉડી જાય બરાબર છે હે ને તો 50 વધે નીચે 5 વધે તો 10 મિલી પ્રતિ સેકન્ડ કેટલું 1 સેકન્ડમાં 10 મિલીલીટર પાણી જમીનમાં ઉતરે છે આવી રીતે કોઈ પણ જમીનનું તમારે અંતઃસ્ત્રવણ દર શોધવો હોય તો તમારે 1 ફૂટ લંબાઈ 1 ફૂટ પહોળાઈ ને 1 ફૂટ ઊંડાઈનો ખાડો જમીનમાં શું કરવાનો છે બરાબર છે અને એની અંદર તમારે આપણે વધારે પાણી નાખ્યું 1 લિટર પાણી નાખવાનું કેટલું નાખવાનું અને એને અંદર ઉતરતા કેટલો સમય લાગે છે એ આપણે શોધીને એના પરથી અંતઃસ્ત્રવણ દર શોધી શકીએ છીએ હવે આપણે આ જ ખાડાનો એક ઉપયોગ કરીએ કે આપણે જે સેતુરનું ઝાડ છે એને ઊંડે સુધી પાણી મળે ધ્યાન આપજો અહીં આગળ પાણીની બચત માટેનો એક આઈડિયા છે કે જમીનમાં પાણી જલ્દી શોષાઈ જાય ઉપરના ભાગમાં પાણી આખો દિવસ તડકાને લીધે સુકાઈ જાય તો પાણી ઊંડે જાય જમીનની અંદર તમે જોયું ભેજ હતો હે ને તો એ પાણી જલ્દી સુકાય એટલે રોજ પાણી છાંટવાનું બદલે આપણે અઠવાડિયે 2-4 દિવસે તો સૌ પ્રથમ આપણે જે 2-3 છોકરીઓને કહું છું કે આપણે પાણી કાંકરાનું એક સ્તર તૈયાર કરી દઈએ ચલો થોડાક એક બે જણ નાખી દો કાંકરા પોતાના ત્યાં ઓકે બસ 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 ચલો જીગા હવે પાઇપ આપણે છે વચ્ચે પકડીશું અને બાકીના જે મિત્રો છે એ હા બસ બસ ના એ જીગા ઉપર જ કાંકરા ઉપર જ રહેવા દેવાનું છે હા એમ બસ બસ ચલો બાકીના મિત્રો પોતાના કાંકરા નાખી દો ચલો દરેક મિત્રો કાંકરા નાખી દઈએ છીએ આપણે ઓકે આ રીતે હજુ બીજા કાંકરા છે ચલો લાવો તો થોડા કાંકરા જોઈશે કાંકરા નાખી દો ચલો બીજા કાંકરા લાવ્યા છે નાખી દઈએ છીએ આપણે બધા આજુબાજુ નાખો ચલો દરેક જણ બીજા પણ લઈ આવો કાંકરા હજુ થોડાક
હજુ થોડા કાંકરા આજુબાજુ નાખી દો, નાખી દે બેટા. ચાલ ફાલ્ગુની, અરે માનસી, ચલો ચલો નાખી દો પોતાના કાંકરા બધા જ. હા હજુ હજુ થોડો પેલા થોડા નાખવા દે. બસ બસ આરામ. એ એવા નહીં લા, એ ચાલશે એમ તો. ચલો ઓકે, બસ બસ હવે ફિનિશ. હવે ના જશો, હવે ના જશો. મૂકી દો કાંકરા, ચલો પોતાને મૂકી દો બેટા. છોકરીઓ ચલો ઓકે, ચલો મૂકી દો બેટા, ખૂબ સરસ. ચલો હા ચલો, હવે આપણે એમાં હર્ષિલભાઈ માટી, ચલો હવે આપણે એના પર શું કરીશું, માટી પૂરી દઈશું. બરાબર છે, બધી બાજુ આ ચારે બાજુ માટી પૂરી દો એની. હવે વિકાસ આધી ડોલ પાણી ભરકે લાવો બેટા. જુઓ આ તૈયાર થઈ ગયું. તમારે જ્યારે કોઈ વૃક્ષને પાણી તમારે ઓછું આપવું હોય, બરાબર, ઓછા પાણીમાં ઉછેર કરવાનો હોય, ત્યારે આપણે આવી રીતે કરીશું. તમે પણ દરેક જણ તમારું એક એક વૃક્ષ પસંદ કરી અને આવી ભંગારમાંથી પાઇપ લાવ, અંદર પાઇપ પર નહીં, પાઇપ પર નહીં, બરાબર છે. અને એના પર શું કરવાનું, કોથળી બાંધ દેવાની. આપણે શું કહેવા દેવાનું છે, બરાબર છે, જેથી કોઈ એમાં માટી ના પૂરી દે. ઓકે, તો આપ હજુ હમણાં વાર છે, તો તમે પણ તમારું એક વૃક્ષ દત્તક લઈ અને દરેક જણ આવી એક પાઇપ લઈને કરશો. ઓકે, તો ખૂબ સરસ. આપણે પર્યાવરણ હવે આપણે કઈ રીતે પાણી નાખવાનું છે, તો આ પાઇપમાં બેટા ધીમે છે, ધીમે ધાર કરો, ધીમી ધારેથી પાણીમાં એમાં શું કરવાનું છે, ઉમેરવાનું છે. હા, એની પાઇપમાં જાય એ રીતે જુઓ. આ રીતે પાણી ધીમે ધીમે રેડવાનું છે. ચાલશે, ચાલ નાખ પાણી, ચાલ. હા બસ, ચાલો નાખો, ઉપર હાથ રાખજો. હા થોડા ઉપર રાખ બેટા. હા એમ જુઓ, આ રીતે આપણે પાણી અંદર નાખવાનું છે પાઇપમાં. તમે જુઓ પાણી અંદર ઉતરે છે કે નહીં, અને અંદર કાંકરા રાખેલા છે એટલે એ પાણી અંદર ઉતરે છે. તમે પણ તમારા ઘરે છોડ રોપ્યો હોય ને પાણીની તકલીફ પડે, તો આપણે આ રીતે જુઓ બધું પાણી અંદર ઉતરી જાય છે કે નથી ઉતરી જતું, ઉતરી ગયું ને, બરાબર પાઇપમાં. હવે એ પાઇપને આપણે શું કરવાનું છે, પાછું બાંધી દેવાનું. બોલો તમે પણ એક એક છોડ લઈને દત્તક લઈને કરશો ને આવું, પ્રોમિસ, પ્રોમિસ, ઓકે.